नवसारी જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાબતે આદિવાસી સમાજ દ્વારા હોસ્પિટલની બહાર એક આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. પૂજા કરીને તેઓ દ્વારા વાપી નેશનલ હાઈવે નંબર 56 ઉપર આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરી ચક્કાજામ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ પોલીસ દ્વારા આદિવાસી સમાજે અલ્ટિમેટમ આપ્યું હતું કે 72 કલાકમાં તેઓની ધરપકડ કરવામાં આવે, પરંતુ 72 કલાક પત્યા છતાં પણ આરોપીઓની ધરપકડ ન થતાં આજે આદિવાસી સમાજ દ્વારા અનંત પટેલ જલ્દી સારા થાય એ માટે પ્રકૃતિ પૂજાનું આયોજન કરાયું. અનંત પટેલ હોસ્પિટલની બાલ્કનીમાંથી સમાજના લોકોને મળ્યા. ત્યારબાદ વાપી હાઈવે ઉપર પ્રકૃતિ પૂજા કરવામાં આવી. ત્યારબાદ આદિવાસી સમાજ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો. आज रोज आदिवासी समाज रस्ता पर उतरी आयो से एनु एक कारण से कि 8 तारीखे जे एक अनंत पटेल पर नहीं समस्त आदिवासी समाज पर केटला मुखा लोकोए हुमलो कर्यो हतो अने अमने पुलिस तंत्र पर पूरेपूरो विश्वास हतो, न्याय तंत्र पर विश्वास हतो. एमने कीधु 72 कलाक अमे संविधान ने मानीने चालवा वाला छे, परंतु अमने आज पुलिस तंत्र पर विश्वास रह्यो नथी. एमने 72 कलाक आप्या, हजु पण एमनी धरपकड़ करी नथी. माटे જ્યાં સુધી એમની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી આદિવાસી સમાજ રસ્તા પર બેસશે. અમિત શાહ આવી રહ્યા છે, એ લોકોનો પ્રોબ્લેમ છે. અમિત શાહ આવે, અમારે એમનો કોઈ વિરોધ નથી. અમારે ફક્ત એક જ માંગણી છે આદિવાસી સમાજની, ધરપકડ કરો એમની, અમે ઉઠી જઈશું. આજ રોજ વાંસદા વાપી સાબરાજી હાઈવે છે, બાજુમાં સીએમ હોસ્પિટલ છે. સીએમ હોસ્પિટલમાં આનંદભાઈ ને સારા થવા માટે આજે અમારા સમાજના લોકો જલ્દી સ્વસ્થ આનંદભાઈ સારા જલ્દી લોકોના વચ્ચે આવે. જે 8 તારીખે ખેરગામમાં એમની પર હિસ્કારો જાનલેવા હુમલો થયો, જેમને મારી નાખવાની કોશિશ કરી, એવા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે જે અલ્ટિમેટમ આપ્યું હતું 72 કલાકનું, હજી સુધી એમની ધરપકડ થઈ નથી. એના માટે આનંદભાઈ જલ્દી સારા થાય એના માટે પ્રકૃતિ પૂજા અને પ્રાર્થના પણ કરી છે, અને સાથે સાથે પોલીસને અને અહીંના તંત્રને આહ્વાન કરીએ છીએ કે જો તમારે આંદોલન જલ્દી પૂરું કરવું હોય તો જલ્દીમાં જલ્દી આરોપીની ધરપકડ કરો. જો ધરપકડ આજે નહીં થશે તો આવતીકાલે જે કેન્દ્રના ગૃહમંત્રી આવી રહ્યા છે આપણા વિસ્તારની અંદર, તો એના પડઘા ત્યાં પણ દેખાશે એવું હું માનું છું.